નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું આગળના લેક્ચરમાં કે સ્લાઇડને એનિમેશન કઈ રીતે આપવું બરાબર હવે સ્લાઇડને એનિમેશન આપવા માટે તમારે પહેલા કેમાં જવાનું હતું તો કાંઈ જો ઓપ્શન ઉપર આ કરસર છે ત્યાં જોવાનું બરોબર છે પહેલું છે વોમ બીજું છે ઇન્સર્ટ ત્રીજું છે ડિઝાઇન અને ચોથું આવશે એનિમેશન એનિમેશનમાં જે તમે લખેલું છે અત્યારે આપણે લખ્યું છે ભૂલકા સાગર વિદ્યા એની કસ્ટમર એની અત્યારે જો આની ઉપર આપણે ક્લિક કરીએ તો આપણે અત્યારે ઓપ્શન ખુલી જાય જે આખું કસ્ટ કસ્ટમર એનિમેશન જે લખેલું છે તે હવે ધારો કે તમારે અહીંથી કોઈ પણ આપણે સ્લાઇડને એનિમેશન આપવું નથી બરાબર છે અને તમારે બીજી રીતના એનિમેશન આપવું હોય તો તમે અહીં નીચે કસ્ટમ એનિમેશન લખ્યું છે અહીંયા પહેલા ક્લિક કરવાનું ભૂલકા સાગર વિદ્યાભવન ઉપર ક્લિક કર્યા પછી તમારે કસ્ટમ એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે કસ્ટમ એનિમેશન ક્લિક કરો એટલે સાઈડમાં એક ઓપ્શન ખુલી જશે જે ઓપ્શન આવ્યો એમાં જો એડ ઇફેક્ટ લખેલું છે જો અહીં અત્યારે યાર જાય છે ત્યાં ધ્યાન રાખીએ એડ ઇફેક્ટ બરોબર કલર જો ફરી ગયો ત્યાં તો એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરો એડ ઉપર ક્લિક કરો એટલે નીચેના ત્રણ ઓપ્શન ખુલશે એમાં પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે સાઈડમાં ઓપ્શન આવશે પહેલું છે બીજું બોક્સ ત્રીજું ત્રીજું ચેક બોર્ડર ડાયમંડ અને ચોથું છે ડાયમંડ ઉપર ક્લિક કરવું તો જે લખાણ છે ડાયમંડ તરીકે આવશે મતલબ જે આપણે હીરો જોયો હોય ને તો હીરો કેવો ગોળ હોય તો એ રીતના સારો પરથી ગોળ એક સાથે આવશે બરોબર છે બધી સાઈડ એમાં ને એમાં પાછું બીજું કરું ફુલકા સાગર ઉપર ક્લિક કર્યું પાછું એડ ઇફેક્ટ જાઓ પેલા એનિમેશનમાં એની જગ્યાએ બોક્સની જગ્યાએ ચેક બોર્ડર રાખવું તો ચેક બોર્ડર જેવો આવશે મતલબમાં એક એક અક્ષર સાઈડ સાઈડમાં આવતો જશે બરોબર છે આને કહેવાય એનિમેશન હવે ગયા લક્ષરમાં તમને મેં તમને વાત કરી હતી કે આપણે ઈમેજને ઈમેજને આ સ્લાઇડની અંદર કઈ રીતના લાવી અને કઈ રીતના એને રિમૂવ કરવી મતલબમાં એક્ઝિટ આપ એન્ટ્રી અને એક્ઝિટ બરોબર છે એ પહેલા આપણે પેજ ને એનિમેશન આપવાનું થાય આ પ્રોગ્રામને રન કરવા માટે મેં તમને બે ઓપ્શન આપેલા હતા પહેલો ઓપ્શન તો કે જો કરસર મારું ત્યાં ગયું ત્યાં એની ઉપર ક્લિક કરો અને પછી સાઈડનું બટન આપો અથવા એન્ટર આપો કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો બરોબર આ એનિમેશન થઈ ગયું હવે એવી રીતના તમે ફરીથી બીજું એનિમેશન આપવું હોય અને એ રીતના નો આપવો હોય તો તમારે એફ ફાય દબવાનો એફ ફાઈ દબવો તો પણ આવી રીતના થશે એન્ટર આપો એટલે એનિમેશન આવતું જ હશે બરોબર છે ઓકે હવે જે પેજ છે એની ઉપર આપણે અહીંયા ઉપર જો મેં એરો દર્શાવ્યો બધા દર્શાવ્યો જે એરો દર્શાવ્યો છે એ એરા ઉપર હું સાઈડમાં ક્લિક કરું તો સાઈડની એનિમેશન જેવું થઈ જાય જો જે રીતના જે પેજ ઉપર જાઓ એ રીતના પેજ પાછળનું આવશે ભુલકા સાગર વિદ્યા ભવનની એનિમેશન અહીંયા એડ ઇફેક્ટમાંથી આપવાની છે અને જે પેજની એનિમેશન આપવાનું છે એ ત્યાં અહીંયાથી આપવાનું છે જો આ પેજ એનિમેશન ક્યાં ઓકે અત્યારે આપી દઈએ આપણે આવડો હવે આની અંદર આપણે ઇમેજ લાવવાની છે તો ઇમેજ લાવવા માટે પેલા આપણે છે કંટ્રોલ એસ એની શોર્ટકટ કી છે બરાબર છે કંટ્રોલ એસ તમને ન આવડતું હોય તો તમારા લોકોએ જે અહીંયા બટન આપેલું છે જો વિન્ડોનું બટન જો અહીં ક્લિક કર્યું એટલે એક પેજ ખુલું જો ત્યાં બરાબર એની પર ક્લિક કરો નથી પહેલો ઓપ્શન ન્યુ છે ન્યુ નો મતલબ થાય તમારે નવું પેજ લેવું છે અથવા નવી સ્લાઇડ બનાવી છે અથવા તમારે નવી કોઈ એનિમેશન આપવા માટેનું હોય તો તમારે ન્યુ ઉપર બતાવવાનું છે નીચે આવશે ઓપન ઓપન નો મતલબ એવો છે કે તમે કોઈ પેલા આગળની પીપીટી બનાવી હોય પીપીટી એટલે પાવર પોઈન્ટ બરોબર પીપીટી નો મતલબ હું થાય પાવર પોઈન્ટ એ પાવર પોઈન્ટ માંથી પીપીટી બને ઘણી વાર આપણે સ્કૂલની અંદર અથવા તો સ્કૂલ નો કોઈ પણ કાર્યક્રમ હોય અને પાછળ પડદા પાછળ ઘણી વાર આપણા ફોટા આવતા હોય ઘણી વાર આપણે આપણા વિડીયો બનાવેલા હોય અથવા આપણા સ્કૂલની અંદર કંઈ પણ કાર્યક્રમ થતો હોય તો એના ફોટા એનું એનિમેશન જે આવતું હોય એ બધું પીપીટીની અંદર બનેલું હોય એટલે કે પાવર પોઈન્ટની અંદર બરાબર છે હવે જો અહીંયા ઓપન છે ઓપનનો મતલબ એવો છે કે તમે કોઈ પણ આગળ બનાવેલું હોય જો અહીંયા મેં ઓપન ઉપર ક્લિક કર્યું તો અહીંયા તો ઘણું બધું માય ફેમિલી

બરોબર છે સી ડ્રાઈવ છે આની અંદર તમારે સેવ કરવું હોય તો તમારે કોમ્પ્યુટર પાસે ટોટ બે અવેલેબલ છે એક સી ડ્રાઈ છે અને એક ઈ ડ્રાઈ છે છે તો આપણે ઈ ડ્રાઈવ ઉપર ક્લિક કરવું હોય તો ઈ ડ્રાઈવ પર ડબલ ક્લિક કરો એની અંદર તમારું કોઈ ફોલ્ડરનું નામ રાખ્યું હોય તો એની ઉપર ડબલ ક્લિક કરો અને પછી અહીંયા તમારા જે પ્રોગ્રામનું તમારે જે નામ આપવું હોય ઈ તમે ફેમિલી વિશે લખતા હોય તો માય ફેમિલી તમે તમારા સ્કૂલ વિશે લખતા હોય તો તમારા સ્કૂલનું નામ જેમ કે ભૂલકા સાગર વિદ્યા ભવન બરોબર તમે કોઈ પણ વસ્તુ નામ આપી શકો અત્યારે આપણે આપણે કરીએ છીએ ડેસ્કટોપ ઉપર બરોબર અત્યારે આપણે કરીએ છીએ ડેસ્કટોપ ઉપર આપણે અહીંયા લખી નાખીએ ભૂલકા સાગર વિદ્યા ભવન બરોબર અને આપી દઈએ એન્ટર એન્ટર આપો તો ઓટોમેટિક સેવ થાય અને સેવ ઉપર ક્લિક કરો તો પણ સેવ થઈ જશે

તો આ ઇમેજ મૂકવા માટે જો અત્યારે મારી પાસે ટોટલ બે ઈમેજ છે બરોબર અત્યારે નેટ ન હોવાથી આમાં આપણે ડાઉનલોડ ન કરીએ ડાઉનલોડ કરી અને આની અંદર આપણે મૂકી શકીએ પણ અત્યારે ભૂલકા સાગરની ઇમેજ આપણે ડાઉનલોડ નહીં કરીએ કારણ કે આપણે નેટ નથી એટલા માટે બરોબર છે બરોબર તો આપણે પાસે બે ઇમેજ છે તો બે ઇમેજ મૂકી શકીએ ત્રણ છે ચાર છે ટોટલ ચાર ઇમેજ તો એમાંથી આપણે કોઈ પણ બે ઇમેજ અત્યારે સિલેક્ટ કરીએ બરોબર કોઈપણ બે ઈમેજ સિલેક્ટ કરી હોય તો એક એક ઈમેજ તમે મૂકી શકો છો અથવા એક સાથે બે ઈમેજ સિલેક્ટ કરીને તમે લેવી હોય તો તમાર લોકોએ કમ્પ્યુટર ઉપર જે ઈમેજ તમારી પહેલી છે એ ઈમેજ ઉપર પહેલા ક્લિક કરો પછી કંટ્રોલ દબવો Shift ની નીચે કંટ્રોલ નો ઓપ્શન આવે કંટ્રોલ દબવવાનો છે કીબોર્ડ માઉસ બરોબર તો એક ઈમેજ ઉપર ક્લિક કરો ક્લિક કરી દીધા પછી તમાર લોકોએ કંટ્રોલ દબાવી રાખવાનો છે કંટ્રોલ દબબા પછી તમારો બીજો કોઈ ઈમેજ હોય તો એની પર ક્લિક કરવાનો છે બરોબર છે ઓકે અત્યારે અહીંયા માઉસ બરોબર નહીં ચાલતું હાલ બરોબર હવે આને પકડી લેવાનો આજે જે પકડી લેવાની પકડી પકડવો એટલે જે તમે માઉસ ત્યાં ક્લિક કરી ક્લિક કર્યા પછી માઉસની રાઈટ ક્લિકની બટન થી તમારે સતત દબી રાખવાનું જ્યાં સુધી તમારા પાવર પોઈન્ટની અંદર તમે ના મૂકી દો ત્યાં સુધી તમારે એને દબી રાખવાનું છે એક ધારું તો પકડી રાખી અને પાવર પોઈન્ટની નીચે જવાનું જ્યાં હું જાઉં છું ત્યાં ધ્યાન બરોબર રાખવાનું એટલે જેવું તમે પાવર પોઈન્ટ ઉપર લેશો એટલે પાવર પોઈન્ટ ખુલી જશે પાવર પોઈન્ટ જેવું ખુલે એટલે વચ્ચે એરો લે અને મૂકી દેવાનું એટલે બંને ઇમેજ તમારી આમાં આવી જશે બરોબર છે ઓકે હવે જે બંને ઇમેજ આવી એ બંને ઇમેજમાં જો ઇમેજની સાઇઝ મોટી હોય તો પહેલા તમારે એને ના નીકળી દેવાની છે બરાબર નાની કઈ રીતનાથી થઈ ખબર પડી ને ઇમેજ કઈ રીતના નાની થાય તો કે જે ઇમેજ છે એની ઉપર પહેલાં તમે ક્લિક કરો ક્લિક કરો એટલે જો આવી રીતના એક બટન આવશે બરાબર આનો મતલબ એવો હશે આ બટનને તમે ગમે આવી રીતના ગુમાવી શકો બરાબર છે અને જે સાઈડના બટન છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરોબર આ સાત બટન માંથી તમે ગમે એ સાઈડ થી તમારે ઇમેજ જવડી કરવી એવડી થાય બરોબર અહીંયાથી તમે જો સાઈડના ખૂણામાંથી તમે લો બરોબર છે તો ઇમેજ કેવી થાય નાની બરાબર છે એનું આ સાઈડ થી લો નીચે ના વચ્ચેનું બટનથી તમે ઇમેજ મોટી કરવી હોય તો એવી રીતના થઈ શકે છે બરોબર છે ઓકે આ થઈ તમારી પહેલી ઇમેજ હવે બીજી ઇમેજ તમારે કરવી હોય તો જો નીચે અહીંયા આવ્યું પેંગીંગની ઇમેજ તો તમે એને પણ મોટી કરી શકો છો બરોબર મોટી કરવા માટે તમારે શું કરવાનું છે જે બટન સાઈડ નું છે એની ઉપર ક્લિક કરી અને એને ખેંચવાનું છે એને ખેંચો એટલે તમારી ઇમેજ કેવી અત્યારે અહીંયા માઉસના કારણે નથી બરોબર આવતા લેક્ચરમાં આપણે એને એક ઇમેજ ને એન્ટર અને એક્ઝિટ મતલબ લાવી અને કઈ રીતના અહીંયાથી કાઢી મૂકવી તે આપણે જોઈ લઈએ બરોબર છે તો જો આ ઈમેજ છે બરોબર ઉપર લખ્યું છે ભૂલકા સાગર વિદ્યા ભવન હવે ઇમેજ ને તમારે બોર્ડર આપવી છે બોર્ડર આપવા ઉપર જો અહીંયા ઓપ્શન આવી જાય એ કેમ આવશે તો કે ફોર્મેટની અંદર છેલ્લા ઓપ્શનની અંદર જવાનું છે જો અહીંયા તમારે પેલા એનિમેશનમાં હતા એનિમેશનમાંથી તમારે સીધું યુ યુઝવાનું છે ફોર્મેટની અંદર ફોર્મેટ ની અંદર જઈને અહીંયા તમે ડિઝાઇન આપી શકો છો બરોબર જો અહીંયા પાછળ ડિઝાઇન આવે છે ઇમેજ ઉપર જોઈએ જેવી રીતના હું ક્લિક કરું છું એવી રીતના ડિઝાઇન આવતી જશે આને કહેવાય બોર્ડર ડિઝાઇન બરોબર છે ઓકે ઓકે હવે આને આપણે એક્ઝિટની એન્ટ્રી આપવાની છે પેલા આપણે આપીએ એન્ટ્રી તો એન્ટ્રી આપવા માટે જે ઉપરનું બટન છે એની ઉપર તમે એનિમેશન આપી શકો અથવા તો નીચે પણ છે એની ઉપર એનિમેશન આપણે ઉપર ને એનિમેશન આપીએ તો કે ડાયમંડ તરીકે આવશ જે આ ઇમેજ આવી છે આને નાને આપણે પાછી એક્ઝિટ કરવાની છે મતલબમાં જે ઈમેજ આવી છે તો આ ઇમેજ તમારી પીપીટીની અંદર તો રહી પણ જ્યારે તમે પ્રોગ્રામ રન કરો ત્યારે આ ઇમેજ રહેતી નથી બરાબર છે તો આપણે આને એક્ઝિટ કરીએ તો ફરીથી આની ઉપર ક્લિક કરીએ પાછું એડ ઇફેક્ટ ઉપર જઈએ પછી એક્ઝિટ ઉપર જઈએ અને બોક્સ તરીકે પાછી વહી જશે બરોબર કઈ રીતના તો આપણે જોઈ લઈએ પ્રોગ્રામ રન કરીને પ્રોગ્રામ કઈ રીતે રન કરવાનો એફ ફાઈ એફ ફાય દબો એટલે પેજની જે એનિમેશન આપી હતી એ આવી જશે પછી ભૂલકા સાગર ની એનિમેશન આવી ગયા જે બે વાર આપી હતી એટલે બે વાર આવશે પછી તમારું ઈમેજ આવી ગયા આવી ગયું હવે આ ઇમેજ જે આવ્યું છે આ ઈમેજ ને પાછું આપણે એન્ટર આપશું એટલે ઇમેજ ઓટોમેટિક પાછું નીકળી જશે બરોબર છે તો જો આપણે એન્ટર આપ્યું એટલે ઇમેજ વહી ગયું હવે પાછું એન્ટર આપો એટલે આગળની સ્લાઇડ નહીં બતાવો જો ઉપર લખ્યું છે એન્ડ ઓફ સ્લાઇડ સો ક્લિક ટુ એક્ઝિટ મતલબ એનો છે એ સ્કેપ દબોવાન એ સ્કેપ દબો એટલે અહીંયા તમારું ઇમેજ પૂરું થઈ જાય હવે અત્યારે આ જે આપણે એટલું રાખીએ આવતા લેક્ચરમાં આપણે પાછું નેક્સ્ટ જોઈશું ઓકે થેન્ક યુ